बालासिनोर तालुकाना वडदला अने ओथवाड गाममां पीवाना पाणीनो प्रश्न उनाळामां प्रारंभे ज सर्जायो छे। आ बाबते वारंवार रजूआत करवामां आवी छे, तेमना पण कोई ज कार्यवाही करवामां आवी न होवाथी महिलाओ तथा ग्रामजनो बालासिनोर प्रांत कचेरी खाते रजूआत करवामां आवी। बालासिनोर तालुकाना वडदला अने ओथवाड गाममां पीवाना पाणीनो प्रश्न उनाळाना प्रारंभे ज सर्जायो छे। आ बाबते वारंवार रजूआतो करवामां आवी छे, તેમના પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી મહિલાઓ તથા ગ્રામજનો બાલાસિનોર પ્રાંત કચેરીએ રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા। તેમજ આ બાબતે ઉગ્ર રજ્જત કરીને તાકીદે આ બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ બાલાસિનોર તાલુકાના બે મોટા ગામો વડદલા અને ઓસવાડના ગ્રામજનોએ આજે ઉનાળાના પ્રારંભથી જ પડતી પાણીની મુશ્કેલી અંગે બાલાસિનોર પ્રાંત કચેરીએ સમૂહમાં આવીને પાણીની મુશ્કેલી તાકીદે હલ કરવા આવેદનપત્ર આપ્યું હતું। ઉનાળો શરૂ થતાં જ બાલાસિનોર તાલુકાના વડદલા અને ઓથવાડના ગ્રામજનો દ્વારા ગ્રામજનો અને પશુઓને પીવાના પાણીની પડતી ભારે મુશ્કેલી માટે મહિલાઓ રણચંડી બની માટલા સાથે આજે પ્રાંત કચેરીએ આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। 800ની વસ્તી ધરાવતા ઓઠવા અને 10,000ની વસ્તી ધરાવતા વડલાદના મળી 18,000 ગ્રામજનો અને એટલા જ પશુઓને માટે પાણીની મુશ્કેલી એક મોટો પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે, ત્યારે સરકાર અને પાણી પુરવઠા વિભાગ અને લાગતા વળગતા વિભાગો બાલાસિનોર તાલુકાના આ ગામોને અને તાલુકાના અન્ય ગામોમાં પણ પાણીની મુશ્કેલી હલ કરવા માટે આયોજનબદ્ધ સત્વરે કામગીરી કરી પાણીની મુશ્કેલી દૂર કરે તેવી ગ્રામજનોની માંગણી છે। આ બાબતે ઝડપથી કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રિપોર્ટર વિજય ડામોર, મહીસાગર। નામ સૂર્યાબેન સાલમભાઈ છે। અમે મહીસાગર જિલ્લા ઓથવાડ ગામના અહીં મામલતદાર કચેરીએ પાણીની માગણી માટે આવેલા છીએ। અમારા ઓથવાડ ગામની 8,000ની વસ્તી છે, એમાં પાણી પીવાનું વાપરવાનું ખેતી લાયક કોઈ પણ પાણીનો ઉપયોગ નહીં અત્યારે, અને દર વર્ષે અમારા ઘણા વર્ષોથી આ પ્રશ્ન ચાલી રહ્યો। અમે દર વખતે ગામ સભામાં રજૂઆત કરી, અહીં મામલતદાર કચેરી રજૂઆત કરી, અહીં પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરી, અહીં કલેક્ટર સાહેબને રજૂઆત કરી, અહીં પણ કોઈ વર્ષોથી અમારા પાણીનો કોઈ નિકાલ આવેલો નથી। અમારા ગામની બાજુમાંથી ને શામળાજી લાઈન જાહે પાઇપલાઇન, પછી નર્મદા લાઈન જાહે નેર, અને મહીસાગર અમારા નજીક જ, પણ તોય છતાં અમને કોઈ પાણીની સુવિધા મળતી નહીં, અને અમારા ઢોર બાળકો માણસો પાણી વગર તફડી, અને પાણીની બહુ તકલીફ પડે અમને। તો સરકારશ્રી અમારી નમ્ર અરજ કે તમે અમારી પાણીના પ્રશ્નની અરજ સાંભળવા, અમારી દરેક બહેનોની વિનંતી।